वेलकम बेक समाचार में आगळ वात करीए। नोटबंदीना 50 दिवसनो काउंटडाउन शुरू थई गयुं छे। आजे नोटबंदीनो 46मो दिवस छे। नोटबंदी बाद खेडूतो जाणे पायमाल थई गया होय तेवो आक्रोश तेओना सामे आव्यो छे। टमेटा पकवता खेडूतो पायमाल थई गया छे अने तेना कारणे ज क्यांक ने क्यांक खेडूतो पोतानो आक्रोश व्यक्त करी रह्या छे। खेडूतो पाकेला टमेटा ગટરમાં ફેંકવા પણ મજબૂર બન્યા છે। અર્પણ કાયદાવાળા વીટીવી સંવાદદાતા અત્યારે જોડાઈ ગયા છે। અર્પણ, ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે। 50 દિવસનું કાઉન્ટડાઉન જ્યારે શરૂ થઈ ગયું છે, 46મો દિવસ નોટબંધીનો છે, આજે 46 દિવસ પણ આજે ખેડૂતો માટે સારા નથી આવ્યા। ખેડૂતોની મુશ્કેલી કેવી અને તેઓનો રોષ કેવો આ સમગ્ર બાબતે? સંજુની વાત કરીએ તો જ્યારથી કેન્દ્ર સરકારે નોટબંધીનો નિર્ણય કર્યો છે તેના કારણે જે નાણાંની અછત સર્જાય છે, કારણ કે ખેડૂતો જે વેપારીઓને માલ વેચી રહ્યા છે, દિલ્હીથી પંજાબ રાજસ્થાનથી જે વેપારીઓ મોટા પ્રમાણમાં માલ ખરીદવા માટે આવે છે, તેમની પાસે પૂરતા પ્રમાણમાં નાણાં નથી અને તેના કારણે અહીંયા જે ટમેટાનું મબલક ઉત્પાદન થઈ રહ્યું છે, ખેતરે ખેતરે ટમેટાના ઢગલા પડ્યા છે, ગામની અંદર સીમાડા પણ ટમેટાથી ભરેલા પડ્યા, પરંતુ સામે લેવલ ના હોવાના કારણે તેનું વેચાણ જ નથી થતું। હાલમાં હું મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેડા ગામે છું કે જ્યાં આસપાસના 20-25 જેટલા ગામોમાં 25-20 હજાર જેટલા વીઘામાં ટામેટાનું મબલક ઉત્પાદન થાય છે, પરંતુ આ વખતે લેવાલ ના હોવાના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। આપણી સાથે સ્થાનિક ખેડૂતો છે, તેમની સાથે વાત કરીએ। મહેન્દ્રભાઈ, કેવા પ્રકારની મુશ્કેલી સર્જાય છે ખાસ કરીને વર્તમાન સમયમાં? મુશ્કેલીમાં તો અમારે ટામેટાના કોઈ લેવાલ નહીં, ફેંકી દેવા પડે છે અને લેવાલ કોઈ 50% ખેડૂતના ટામેટા વેચાય। શું કારણ છે એનું? નોટબંધી, પૈસા નહીં, વેપારી જોડે પૈસા નથી, અમારી જોડે નહીં, અમારે મજૂરને આપવા હોય તો નહીં, અને આવી રીતનું બધું પરિસ્થિતિ છે। પાકિસ્તાનમાં જે નિકાસ થતી હતી તેના પર કેટલી મોટી અસર પડી છે? પાકિસ્તાનમાં નિકાસ થવાની બંધ જ થઈ ગઈ છે, એના કારણે ટમેટા લેવામાં આવતા નથી। હવે અહીંયા લોકો ખોટ ખાઈને ટમેટા ઉતારે છે ખેતરમાં, મજૂરોને પૈસા આપીને, એનો જેટલા મજૂરીના પૈસા થાય એટલા પૈસા પણ નથી મળતા, પણ 50 દિવસની રાહ જોઈ રહ્યા છે કે મોદી સાહેબે નિર્ણય લીધો કે 50 દિવસ પછી હું તમને કે કંઈક ફાયદો કરાવી શકીશ। કારણ કે પેલા નોટબંધી થઈ એટલે બધાને એમ થયું કે ભારત માટે સારું છે, પણ અત્યારે અમારો જે ખેડૂતોની હાલત જોઈએ તો નોટબંધી અમારા માટે ફાયદારૂપ નથી। અત્યારે ખોટ ખાઈ અને મજૂરોને પૈસા આપી અને અમે ટમેટા ફેંકી દઈએ છીએ, કોઈ મજૂરો લેવા માટે તૈયાર નથી, એટલે હવે અમે 50 દિવસ પૂરા થાય એની રાહ જોઈએ। ચોક્કસથી સંજીવની, ગત વર્ષે જે મણનો ભાવ 200-250 રૂપિયાની આસપાસ હતો તે આ વર્ષે ઘટીને 30 રૂપિયા ફક્ત મણનો ભાવ થઈ ગયો છે, એટલે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે કેટલી ખોટ જઈ રહી છે। વાત કરીએ કેવા પ્રકારની વાસ્તવિક પરિસ્થિતિ છે, કેટલું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે? નુકસાનમાં તો આ વખતે એવું છે, મોદીજીએ જે આ પગલું ભર્યું છે એ દેશ માટે એક રીતે સારું હતું એક ટાઈમે, પણ અત્યારે હાલ એવું જોતા એવું લાગે છે કે એમને જો આ પગલું ભરવું હતું તો જે રાજકારણીઓ છે, જે મોટા મોટા ફિલ્મ સ્ટારો છે કે જે પછી આ જે PWD ઓફિસરો છે એ લોકોના છાપા મારવાના હતા, આ જાહેર જનતાને નુકસાન કરી, જાહેર જનતાને જે હેરાન કરીને કોઈ મતલબ જ નથી આનો। સંજયની, ચોક્કસથી આજે સ્થાનિક ખેડૂતો સાથે વાત થઈ તેનામાં એક મત ચોક્કસથી નીકળી રહ્યું છે કે શરૂઆતમાં લોકોને આ સરકારનું આ પગલું ક્યાંક સરાહનીય લાગતું હતું, પરંતુ જેમ જેમ તેની અસર થતી ગઈ, હાલમાં હજી 50 દિવસ પૂરા થવાના, હવે ગણતરીના દિવસ જ બાકી છે, ત્યારે હજી પણ હવે લોકોની એક આતુરતાનો અંત આવી રહ્યો તેવું લાગે છે, કારણ કે જે અસર થવી જોઈતી હતી તેના બદલે લોકોને હાલમાં નુકસાન વેઠવું પડી રહ્યું છે, અને ખાસ કરીને આ જે વિષય છે ટામેટાનો, હજારો લાખો ટન ઉત્પાદન થઈ રહ્યું છે પરંતુ સામે તેનો કોઈ લેવલ નથી, વેપારીઓ નથી, અને પરિણામે ખેડૂતની વર્ષની જે મહેનત છે તે નકામી થઈ રહી છે અને આજે તેનો માલ તેને ખેતરોમાં ફેંકવો પડી રહ્યો છે અને ઢોરોને ખવડાવી પડી રહ્યો છે। જી સંજીવ, અર્પણ આભાર।